બનાવની વિગત મુજબ પાટણ વાવના ઓસમ ડુંગરની તળેટી નીચે આવેલી સિદ્ધનાથ મહાદેવના મંદિર પાસે વહેલી સવારે લોકોની અવરજવર શરૂ થતાં લોકોને દીપડાનો મૃતદેહ જોવા મળ્યો અને લોકોએ ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. અહીં આસપાસના રહેવાસીઓએ વહેલી સવારે અહીં દીપડાનો અવાજો લાંબા સમય સુધી સાંભળ્યા હતા અને આસપાસમાંથી કૂતરાના ભસવાના અવાજો મોટે મોટેથી સંભળાતા હતા. ધોરાજી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને દીપડાના શરીરને અગ્નિદાહ આપવામાં આવશે. ભીમનાથના મહાદેવના રસ્તે સિદ્ધેશ્વર મહાદેવની પાછળના ભાગે એક દીપડો મૃત હાલતમાં જોવામાં આવ્યો. રાત્રે આ બધી હકીકત ગામ લોકો બધે જોતા હતા કે અહીંયા બે દીપડાની ફાઇટ ચાલે છે અને એકબીજા દીપડા એકબીજા સામે છે ને ફાઇટ કરતા હોય એવા અવાજ આવતા હતા અને સાથે સાથે કૂતરાઓ પણ ભસતા હતા. અને રાત્રે તો કોઈ દેખાય નહીં પણ સવારે કોઈ માણસોને આ રીતની જાણ થઈ એટલે બધા છે ને ખબર પડી કે આ દીપડો મૃત હાલતમાં પડેલો છે. ત્યારબાદ આ ફોરેસ્ટના માણસોને જાણ કરવામાં આવી અને જાણ કર્યા પછી છે ને આ બધી છે ને એની પ્રાથમિક બીજી ત્રીજી રીતે છે ને જે કાંઈ એને એની કાર્યવાહી કરવાની હતી એ લોકોએ કરી અને દીપડાને એની રીતે છે ને પછી એ લોકો લઈ ગયા. આજે સવારે સમાચાર મળ્યા કે પાટણવાવ ડુંગર સિદ્ધેશ્વર મંદિરની બાજુમાં એક દીપડો મૃત્યુ પામેલ હાલતમાં પડ્યો છે એટલે તાત્કાલિક અમારા ભટ્ટીભાઈ ફોરેસ્ટર છે એમને મેં ત્યાં મોકલા અને હું પણ પછી આવી ગયો ત્યાં અને ત્યાં પ્રાથમિક તપાસ કરતાં આજુબાજુમાં જાણે ઇનફાઇટ થયું હોય દીપડા દીપડા વચ્ચે અને એના એવા નિશાન જોવા મળે છે. શેના કારણે મોત થઈ હોય શકે? એટલે પ્રાથમિક તપાસમાં તો એમ કે ઇનફાઇટ થયું હોય દીપડા દીપડા વચ્ચે એના હિસાબે એનું મૃત્યુ થયું હોય એવું લાગે છે. શું નામ? પી મકવાણા, ઇન્ચાર્જ આરએફ ધોરાજી. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, જેતપુર.